જેને સાંભળવા માણવા અને વાંચવા માટે હંમેશા આપણે આતુર હોય એવા લેખક સ્ક્રીન રાઇટર રેડિયો પર્સનાલિટી પત્રકાર સાઠ જેટલા પુસ્તકોના માધ્યમથી શબ્દ સેતુના માધ્યમથી આપ સર્વેના હૃદય સુધી પહોંચવામાં સંપૂર્ણ સફળ રહ્યા છે સંબંધ હોય આકાશ હોય શેષ યાત્રા હોય અને જેમની એક ડાળના પંખીએ દૂરદર્શન ઉપર એક હજાર અને છસો એપિસોડ જેણે પૂર્ણ કર્યા છે એવું જો ગૌરવવંતુ ગુજરાતનું કોઈ નામ હોય તો એ દ્રૌપદી શુક્ર મંગલ સત્ય અસત્ય દરિયો એક તરસનો લીલું પણ લોહીનું પારિજાતનું પરોઠ જેવી અનેક નામ બોલી શકાય એ નામના સર્જન કરતા એટલે આપણા સૌના લાડીલા પોતિકા માનીતા જાણવા જેવા માણવા જેવાને સાંભળવા જેવા કાજલબેન ઓજા ઊંચા હાથ કરી જોરદાર તાલીઓથી એમના વક્તવ્યને આવકારીએ આપ સૌને મારા પ્રણામ પૂજ્ય બાપુને પુરુષોત્તમભાઈને અને જે કોઈ અહીંયા મહાનુભાવો છે સૌને મારા પ્રણામ હું અહીંયા કેમ બોલી શકું એવો સવાલ કદાચ તમને થાય તો એનો જવાબ એ છે કે હું તમારાથી જરાય જુદી નથી હું પણ માં છું હું પણ દીકરી છું હું પણ વહુ છું મને પણ ઘરે બટાકા ખૂટી ગયા છે અને ખાંડ નથી આવી ચિંતા હોય જ છે મારા ઘરે પણ મહેમાન આવે તો એકદમ દોડીને મારે બધા કામ છોડીને પહોંચવું જ પડે મારા ઘરનો કોઈ પ્રસંગ હોય તો મારે કામ છોડીને ત્યાં હાજર રહેવું જ પડે હું તમારાથી કંઈ જુદી છું કંઈ બહુ મહાન છું કંઈ બહુ ગ્રેટ છું એટલે અહીંયા ઊભી છું એવું નથી હું અહીંયા ઊભી છું એનું એકમાત્ર કારણ એ છે કે મારે જે કરવું છે એમાં મેં વિશ્વાસ રાખ્યો છે મારી શ્રદ્ધા સાથે મારી મહેનત સાથે હું અહીંયા પહોંચી છું અને મને હંમેશા એવું લાગે છે કે સ્ત્રીઓમાં જો કંઈ ખૂટતું હોય ને તો એ શ્રદ્ધા છે અંધશ્રદ્ધા બહુ છે આપણામાં સ્વામીઓને પગે લાગવાનું ઉપવાસ કરવાના રાશિ ભવિષ્ય વાંચવાના છાપામાં બધા રાશિ ભવિષ્ય વાંચે કેટલા લોકો વાંચે છે ચાલો કહો જો મને સાચું હો દિલથી કેટલા વાંચે છે ઊંચો કરો ઊંચો કરો વાંધો નહીં એમાં કઈ ડરવાનું નથી કોઈ નહીં હું નથી માનતી રાશિ ભવિષ્ય જે વાંચે છે એ બધાને મારે પૂછવું છે કે આ પઠણ પઠણન નય તમે જે બધી વાંચો છો કૃષ્ણ ને કંસની રાશિ એક છે ખબર તમને રામ ને રાવણની રાશિ એક છે શબરીને શૂર પણખાની રાશિ પણ એક છે એમની જિંદગી એમનું ભવિષ્ય એક છે હા કે ના તો કેમ વાંચો છો ના વાંચો ગમે ત્યાં નમી જવાનું ગમે ત્યાં બાધાઓ લેવાની ગમે ત્યાં પ્રણામ કરી દેવાના માણસ લાયક છે કે નહીં એ સમજ્યા વગર જ એને એની પૂજા કરવા માંડવાની આ બધી આપણી નબળાઈઓ છે આપણે જાતની પૂજા નથી કરતા બાકી બધાની પૂજા કરીએ છીએ કદાચ એટલે આપણે ત્યાં નથી પહોંચી શકતા જ્યાં આપણે પહોંચવું છે હું આજે જ વિચાર કરતી હતી કે હું શું વાત કરીશ મારે શરૂઆત એક એવી વાતથી કરવી છે કે જે મારી પોતાની જિંદગીની વાત છે હું એક જ દીકરી મારા મા બાપની અમારું ત્રણ જ જણનો પરિવાર મારા પપ્પાને બહુ માણસો ગમે નહીં અમે બહુ બહાર જઈએ નહીં અમારી સાથે કોઈ બહુ એવા સંબંધો નહીં પરણીને ગઈ તો એટલો બધો મોટો પરિવાર કે એમ કે ખાલી ઘર ઘરના લોકો જમવાના છે તો પાંત્રીસ જણા ભેગા થઈ જાય એવા ઘરમાં હું પરણીને ગઈ ને મારા સ્વભાવ ભયાનક ખરાબ મારા સાસુ બિચારા સતત એમને સાંભળે મને તો કંઈ કહે નહીં પણ એમને કહે ને એક દિવસ મારાથી કહેવાય ગયું મમ્મીને કે તમે કેમ જવાબ નથી આપતા ખોટે ખોટા હેરાન થાવ છો એકવાર કહો તો ખરા અને ત્યારે મમ્મીએ મને બહુ સરસ વાત કહી કે હું તો પરણીને આવીને ત્યારેથી મેં ફોન મૂકી દીધો છે એકલા જ બોલે છે આપણે બધા અજાણતા જ સામેના માણસને એ કરવા દઈએ છીએ જે એની ઈચ્છા છે એ તમને ગુસ્સે કરવા માગે તો એ તમને ગુસ્સે કરી શકે એવી છૂટ કોણ આપે છે આપણે જ આપીએ છીએ સામેના માણસને આપણે અધિકાર આપીએ છીએ કે આપણને જે એની ઈચ્છા હોય એ પ્રમાણે નચાવે એ ઈચ્છે તો આપણે સુખી એ ઈચ્છે તો આપણે દુઃખી એ કહે તો આપણે રૂપાળા એ કહે તો આપણે ખરાબ ટીવીમાં કેટલી બહેનો અહીંયા ટીવી જુએ છે એમાં તો હાથ ઊંચો કરો ડર્યા વગર વેરી ગુડ મને એક વાત કહો કે ટીવીમાં જે જાહેરાતો આવે છે શેની આવે છે ગોરા થાવ પાતળા થાવ વાળ કાળા રાખો ચામડી ટાઈટ કરો યંગ દેખાઓ યુવાન દેખાઓ એ સિવાયની કોઈ જાહેરાત આપણે જોઈએ છે આપણને એવું જ શીખવવામાં આવે છે કે જો આપણે રૂપાળા છીએ તો જ આપણને કોઈ માણસ પસંદ કરશે અથવા આપણે કોઈને ગમીશું આપણે જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે કયો વાપરીએ છીએ છોકરી જોવા જાય છે દસ દસ રૂપિયાની ટિકિટ રાખવી જોઈએ મા બાપે જો જોવા આવતા હોય તો હા કે ના તમે વિચાર કરો કે છોકરી જોવા આવે એટલે મા બાપ પણ છોકરીને રૂપાળી કરીને તૈયાર કરીને ફેશિયલ કરાવીને નવાળ સીધા કરાવીને બ્યુટી પાર્લરમાં મોકલીને રજૂ કરે રોજ ચોવીસ કલાક સાસરે ગયા પછી આવી દેખાવાની છે હા કે ના તો કામ મેને એવી બનાવીને રજૂ કરો છો જેવી એ છે નહીં સાદી સીધી સરસ છોકરી પ્રેમાળ ખુલ્લું હસી શકે સાવ નાની હોય ત્યારથી એને શીખવે જોરથી હસવાનું નહીં કોઈની સાથે આમ વાત નહીં કરવાની પગ નીચા રાખીને બેસ આવું કશું પણ આપણે આપણા દીકરાને શીખવીએ છીએ હસવાનું નહીં સ્ત્રી સાથે આમ નહીં છોકરીની મજાક નહીં કરવાની છોકરી સાથે આવી રીતે નહીં વર્તવાનું આવું કંઈ આપણે આપણા દીકરાને શીખવતા નથી કેટલી બધી મમ્મીઓ આજના જમાનામાં એવું કહે છે કે અમે દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ કે છે પણ કોઈ મમ્મી એવું કહે છે કે હું દીકરાને દીકરીની જેમ મોટો કરું છું કેમ દીકરો એક કપ ચા બનાવી લે કે દીકરો બે વાસણ ઘસી લે કે દીકરો ઘરમાં પોતાનો પલંગ સરખો કરી લે કે પોતાનું કબાટ સરખું કરી લે આવું કેમ આપણે ન શીખવીએ એની પત્ની પર થોડોક બહુ જ ઓછો થાય એવું જે સાસુ શીખવે ને એને એની પત્ની ખૂબ 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 આશીર્વાદ આપે હા કે ના હા પાડો જો કરતા કઈ નથી બધા અહીંયા આવ્યા છે સાંભળશે મને પુરુષોત્તમભાઈ ને બાપુ ને બહુ સારું બોલ્યા હો આટલું કેસે જમશે ને ઘેર જશે હા કે ના હા કે છે બોલો હા કહો છો ના તો પાડો કમસે કમ ભલે નહીં કરતા મારું કહ્યું પણ ના તો પાડો મોઢે જ આ કહો છો મારે જે વાત તમને કહેવી છે ને એ એ છે બહુ બધા લોકો તમને શાસ્ત્રોની વાત કરશે બીજી વાત કરશે મારે તો એ કહેવું છે કે દીકરી આપણા ઘરમાં જન્મે ને ત્યારથી જ તમે જુઓ પિતાના ઘરમાં દીકરી જન્મે ને ત્યારથી બલબલા બરાડી હોય ને એ નરમ થઈ જાય આ જોયા છે તમે એવો કે તમને ખબર પડે કે માણસ ઢીલો થઈ ગયો ઘરમાં દીકરી જન્મી એનું કારણ એ નથી કે એને દીકરીને પાર્કે ઘેર મોકલવાની છે એનું માથું નીચે થવાનું છે એને આમ કરવાનું છે એનું કારણ એ છે કે દીકરી પોતે જ એક કોમળતા છે નાની બે અઢી ત્રણ વર્ષની દીકરી આમ વહલ કરે ને પપ્પાને એકાદ બે દિવસની દાઢી નો કરી હોય અને દીકરીનો હાથ ફરે ને તો પપ્પાને બીક લાગે કે આ બિચારીના હાથ છોલાશે એ બીકે દાઢી કરતા થઈ જાય વાલ કરે એના ગાલ એટલા કૂણા હોય કે એમ થાય કે ના 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 આપણે જરા એની પાસે જઈએ તો ચોખ્ખા થઈને જઈએ જરા વધુ દીકરી આવે ને ત્યારથી પિતાને કરી નાખે બંડલ પિતાના હાથમાં મૂકે ને આમ લપેટેલું ત્યારથી જ ક્યાં કશેક પિતાની અંદર કશું કોમળ થઈ જાય દીકરી જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી તમે જુઓ એટલું બધું સરસ વાતાવરણ હોય નાની ત્રણ વર્ષની દીકરીને તમે ઢીંગલી આપો એને શીખવું ના પડે કેમ બનવાનું ઢીંગલી પહેલા પગ કાઢે પછી હાથ કાઢે કાતર બાતર આવે તો વાળ કાપી નાખે પગની જગ્યા હાથ ભરાવે હાથની જગ્યા પગ ભરાવે પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે કોઈ સારું કે ખરાબ નથી આ કુદરતે બનાવેલા બે જુદા લોકો છે હું બહુ બધી સ્ત્રીઓને મળું છું જે લોકો એવું કે અમારે કેમ કરવાનું ત્યારે મારી પાસે જવાબ એ છે કે જેને આવડે છે ને એને કરવાનું આપણી પાસે ક્ષમા છે આપણી પાસે મમતા છે દયા છે વાલ છે સ્નેહ છે આપવાની તાકાત છે તમે કોઈ એવી માં જોઈ છે જગતમાં કે જેણે બે જ રોટલી કે રોટલા બનાવ્યા હોય બચ્ચું એવું કહીને ગયું હોય કે આજે હું જમવાના નથી બહાર જમીશ બહાર મારા મિત્રને ત્યાં જવાનો છું મારી બહેનપણીને ત્યાં જવાની છું અને એકદમ પાછી આવે દીકરી કે દીકરો અને એમ પૂછે કે ખાવાનું છે તો કોઈ માં એવી છે તમે જોઈ કે જે એમ કહે કે બે જ રોટલી જો મારી છે તરત જ એમ કે તું ખાઈ જા હા કે ના તો એનો અર્થ એમ થયો કે માં જો ખાવામાં એ પોતાના પોતાનો સ્વાર્થ નથી જોતી તો બીજા તો શેમાં જુએ એક મા દીકરા માટે પોતાની દીકરી માટે જુદી છે અને એ જ માં પોતાના જમાઈ માટે અને પોતાની વહુ માટે જુદી છે ઓછી ઓછી થઈ જાય જમાઈ આવે તો સુઈ ખવડાવી દઈએ ને સુઈ કરી દઈએ ને કેટલું કરી નાખીએ અને વહુ આવે એ પછીનો સ્વભાવ જ આખો બદલાઈ જાય ખરી વાત કે ખોટી વાત બધા આમ આમ કરે પણ કોઈ બોલતું નથી દીકરી નો વર આવે તો આપણને એમ થાય કે આપણે સુઈ એને આગતા સ્વાગતા કરીએ ને આપણે એને પ્રેમ કરીએ ને સુઈ જમાડી દઈએ કેમ તો કે આપણી દીકરી એના ઘેર રહે છે આપણે એને સાચવીશું તો એ આપણી દીકરીને સાચવશે સ્વાર્થ છે પણ એ છોકરી જે બધું છોડીને આવી છે એની અટક બદલાઈ ગઈ ગઈકાલે આઠ વાગે ઉઠતી હતી એક રાતમાં સવારે સાડા છ ઉઠવા માંડી એ આપણને ખુશ કરવાનો ગમે એટલો પ્રયત્ન કરે પણ આપણે એકદમ દુર્લભ દેવતા આપણે ખુશ થઈએ નહીં દરેક વાતમાં ક્યાંક ને ક્યાંક ક્યાં ભૂલ ગોતી કાઢવી એણે સાફ કરેલો પ્લેટફોર્મ ફરી સાફ કરવો વેતા નથી આવડતું નથી ધીરી છે આવી છે બાપુ એક બહુ સરસ વાર્તા કહે છે મને બહુ ગમે છે એ વાર્તા હું એમની હાજરીમાં તમને આજે કહું કે એક સાસુમાં હતા એને ત્યાં વહુ પરણીને આવી વહુને ઘરે સવારે શિરામણનો રિવાજ સવારે ખાય અહીંયા કોઈ સવારે ખાય નહીં મા દીકરો એકલા રહે રાતના જમ્યા એ પછી સીધું લંચમાં ખાવાનું બપોરનું તો થોડા દિવસ તો ચાલ્યું પછી વહુને એમ થયું કે આ તો આમ તો નહીં જીવાય રોજ સવારે ભૂખ લાગે ને છેક જમવા સુધી રાહ જોવાની એટલે રાત્રે રોટલો ભાખરી ચોરી લે ઘંટીની નીચે છુપાવી દે સવારે દળવા બેસે ત્યારે ધીમે ધીમે ખાય એક દિવસ સાસુમાં વહેલા ઉઠી ગયા એ દળવા બેસી ગયા એણે જોયું કે આ તો ઘંટીની નીચે વાડકી છુપાવેલી છે ને એમાં તો ભાખરી છે એને થયું અરે બિચારી લુખી ભાખરી ખાય છે બીજા દિવસથી ગોળ મૂકવા માંડ્યા કે હશે બિચારી કહી નથી શકતી ને વહુ ને એમ થયું મારો વર જ મૂકતો હોય ને આટલું વાલ તો બીજું કોઈ કરે જ નહીં સાસુ તો સારી હોય જ નહીં એટલે બી એના કે અરે વાહ કેટલું સરસ થયું જે વાતે છોડો ને થોડા દિવસ નહીં થોડા વરસ આવું ચાલ્યું વહુ ને ઘેર વહુ આવી હવે માની આંખો ઝાંખી થઈ ગઈ છે બહુ સરસ દેખાતું નથી અને મા પોતાની વહુ ને પૂછે છે જે હવે સાસુ થઈ ગઈ છે કે બેટા તારી વહુ કેવી છે તો કે બા આમ તો સારી છે પણ કામકાજે મોડી છે એટલે જે વડ સાસુ છે એમણે કીધું કે બેટા ગોળ નાખ તો ગળી થશે મેં બહુ વરસ નાખ્યો છે એમ કોઈ ગળ્યું થતું નથી ગોળ નાખવો પડે છે જેને ગળ્યું ખાવું હોય ને એને તમે રવો શેકવા માંડો એટલે શીરો ન થાય એમાં ખાંડ આપણે જ નાખવી પડે બીજું કોઈ નહીં ના કે બહારથી આવીને આપણું ઘર આપણો પરિવાર આપણી દુનિયા આપણા દીકરાની વહુ પરણીને આવી એ બે જણાને બહુ બનતું હોય ને તો સાસુને વાંધો પડે વહુ ગેલો છે અરે એક આનંદ થવો જોઈએ કે કેટલું સરસ મારા દીકરાને મારી વહુ સાચવે છે ચાલો મારી ચિંતા ઓછી થઈ ગઈ કેટલા વરસથી મમ્મી કહેતી હોય દીકરાને થોડું લીલું શાક ખા ને ટીંડોળા જો પરવળ ચાખી જો ચોળી ચાખી જો દીકરો અડે નહીં ના મારે નથી ખાવું પછી વહુ પરણીને આવે અને એ ટિંડોળા સમારતી હોય ને ત્યારે જ સાસુ કહે કે એ નહીં ખાય પણ પેલો આવે જમવા બપોરે ને ફટાફટ ચાર રોટલી જોડે શાક ખાઈ જાય સાસુને પડે વાંધો કે મારે કીધે ન ખાધું ખરેખર તો આનંદ થવો જોઈએ કે પચીસ વર્ષમાં જે કામ તમે ન કરી શક્યા એને પચીસ મિનિટમાં કરી નાખ્યું હા કે ના પણ વાંધો શું પડે મારે કીધે ન ખાધું એક સાસુમાં મંદિરથી પાછા આવતા હતા એને રસ્તામાં ભિક્ષુક મળ્યા એ ભિક્ષુકને જોઈને સાસુમાએ પૂછ્યું કે કેમ આજે ખાલી હાથે તો કે ભાભી એ બહુ એ ના પાડી તમારી કે ઘરમાં કાંઈ નથી સાસુ કે એને ના પાડી ચાલ મારી સાથે આખી ગલી તડકામાં ક્રોસ કરાવી ચાલીને છે પેલી બાજુ લઈ ગયા કે ઊભો રે અંદર ગયા બહાર આવ્યા અને કે કઈ નથી જા અરે કે આટલું બધું ચાલીને તમે મને પાછો લાવ્યા ને હવે મને પૂછો છો કે કઈ નથી એવું કહો છો સાસુ કે ના પાડનારી એ કોણ હું બેઠી છું એ ક્યાંથી ના પાડે ના પાડવાની હશે તો હું જ પાડીશ આવી સાસુની વચ્ચે આ બધા સોપો જે પડી ગયો છે બધાને ખબર છે કે આ અમારી વાત છે એમ હસી નાખો જિંદગી છે ને મજા કરવાની ચીજ છે આપણે બધાએ જિંદગીને બહુ ભારમાં જીવવાનું શરૂ કર્યું છે દરેક સાસુને બીક છે કે મારી બહુ પરણીને આવશે એને જો હું થોડીક પણ છૂટછાટ આપીશ તો માથે ચડી બેસશે કોઈ માથે ચડતું નથી અને બીજી એક બહુ જ મહત્વની વાત જે આપણા શાસ્ત્રોએ આપણા સમાજે એક જુદા પ્રકારની વાત શરૂ કરી છે કે દીકરી બનાવીને રાખો દીકરી બનાવીને રાખો ના દીકરી નહીં બને એ નક્કી જ છે દીકરી જેટલી વાલી છે એટલી વહુ ન જ હોય એ બહુ સ્વાભાવિક પણ છે અને આપણે એવું કરવાની જરૂર એ નથી વહુને વહુની જેમ જ રાખો પણ વહુ ગૃહલક્ષ્મી છે એ યાદ રાખો પુરુષ તો ધન કમાઈને લાવે એનું લક્ષ્મીમાં રૂપાંતર તો ઘરમાં આવેલી દીકરી કરે છે પૈસા કમાઈને આવે એથી ઘર નથી ચાલતું ઘર ચલાવનારી તો તમે લઈને આવ્યા છો એ છે આપણે બધા જ અજાણતા જ આપણી દીકરીને એટલી સરસ રીતે ઉછેરવાનો હવે તો પ્રયત્ન કરીએ છીએ અમુક જાતની છૂટ આપીએ અમુક રીતે મોટી કરીએ એને ભણાવીએ ગણાવીએ આગળ વધારીએ અને પછી જ્યારે પરણાવવાની આવે ત્યારે દરેક મા બાપ એવું ઘર ગોતે કે જ્યાં એને એવી છૂટ મળે મા બાપ ઘર જોવા જાય ને ત્યારે પાછા આવીને કે છ એસી છે ઘરમાં બે ગાડી છે ઘરમાં આ સુખ નથી આ સગવડ છે બે ગાડી હોય એ સગવડ છે છ એસી હોય એ સગવડ છે કપડાં ધોવાનું મશીન હોય એ સગવડ છે આ સુખ નથી સુખ તો એ છે કે બે જણાને એકબીજા સાથે સાંજે અડધો કલાક વાત કર્યા વિના ન ચાલે સાંજના છેડે ભલે અગિયાર વાગે આવે પણ પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ એની પત્ની સાથે વાત કરે દિવસમાં એક કલાક એને એવો ફાળવે કે બોલતા અરે શું કેવું છે બહાર જવું છે આંટો મારવા લઈ જવું ચાલવા જવું છે ગમે તેટલા પૈસા કમાશે પણ વાપરવાનો સમય નહીં હોય ને તો એ દાંપત્ય ક્યારેય સુખી નહીં થાય મારા એક મિત્ર છે હંમેશા એવું કહે છે કે મારે સો કરોડ રૂપિયા જોઈએ મારે સો કરોડ રૂપિયા જોઈએ એક દિવસ મેં એને પૂછ્યું મેં કીધું તારે શું કામ જોઈએ સો કરોડ ચાલી હિસાબ કરીએ બિલ્ડર છે એટલે કે મારે અમદાવાદમાં સુપર બંગલો બાંધવો છે મેં કીધું પચીસ કરોડ રૂપિયા ચાલ પછી તો મને કે મારા પત્નીને દુનિયા બતાવી છે બિઝનેસ ક્લાસમાં મેં કીધું બહુ સરસ પાંચ બીજા ચાલ પછી ત્રીસ તો કે મારા છોકરાઓને સારામાં સારી ફોરેન યુનિવર્સિટીમાં ભણાવવા છે ચાલ પાંચ બીજા પાંત્રીસ પછી તો કે પછી વૃદ્ધાવસ્થા માટે બી કઈ જોઈએ તો મેં કીધું ચાલ ચાલીસ પછી ચાલીસ એની પાસે આજે પણ છે પણ પેલા સાઈઠ કમાવાના ચક્કરમાં વાપરશે નહીં અને ઘૂંટણ જતા રહેશે ને ત્યારે એને માન ને બદરી કેદાર લઈ જશે આજે હમણાં જે કરવાનું છે ને એ આપણે કરી લેવાનું છે કોઈ કે એટલે આપણે રૂપાળા કોઈ કે એટલે આપણે સરસ કોઈ કે એટલે આપણી રસોઈ સરસ ઘરમાં મહેમાન જમવા આવ્યા હોય પતિના મિત્ર આવ્યા હોય એટલે પત્ની કે જમવા બેસે ત્યારે કે ભાભી તમારી દાળ બહુ સરસ એટલે તરત કે એમને કહો એમને શું કહેવાનું એ રોજ જ ખાય છે પણ એ વખાણ નથી કરતા તો નથી કરતા જેને કર્યા એનો આભાર માનો આપણે બધા જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ ત્યાંથી જ સુખ મળવું જોઈએ એવી આપણા બધાની શરત છે આપણે બધા જ એ પરિવારમાંથી એ ઉછેરમાંથી આવીએ છીએ કે પતિ તો સરસ પણ એવું જરૂરી નથી તમને તમારી દાળ ખાઈને એમ થાય છે કે તમે સુપર દાળ બનાવો છો તમને તમારી સુખડી ખાઈને એમ થાય છે કે વાહ મારા જેવી સુખડી કોઈ ન કરે તો તમે મજા કરો એ આવીને ખાય છે એનો અર્થ જ એમ કે એમને ભાવે છે કેટલાક લોકોને એક્સપ્રેશન કરવાની દેખાડવાની કહેવાની આવડત ન હોય અને એમાં ખાસ કરીને ભારતીય પુરુષોનો તમે વિચાર કરો તો તમને સમજણ પડે ત્રણ વર્ષનો છોકરો એને રડે ને એટલે એની મમ્મી ખકડાવે છોકરી છે એટલે રડે છે છોકરી છે એ રડવાનું બંધ કર થોડો મોટો થાય દસ અગિયાર વરસનો થાય એટલે અરીસામાં જોઈને આમ પટિયા પાડે તો એની મમ્મી કે અરીસામાં શું જોયા કરે છોકરી છે થોડો વધુ મોટો થાય મમ્મીને વાલ કરવા દે કે આ ઘોરે છોકરીઓની જેમ ચોટ નહીં અને પછી જયારે થોડોક મોટો થાય લગ્ન કરે ત્યારે પત્ની પહેલી ફરિયાદ શું કરે તમને તો કઈ આવડતું જ નથી તમને તો ઇમોશન જ નથી તમને તો લાગણી દેખાડતા જ નથી આવડતું પણ ત્રણ વર્ષનું હતું ત્યારથી એને ધમકાવી ધમકાવી એની લાગણી એને કંટ્રોલ કરતા શીખવી પુરુષો દેખાડે નહીં પુરુષો દેખાડે નહીં મારે આ બધા બહેનોને પૂછવું છે ખરેખર અને દિલથી પૂછવું છે તમારા ઘરમાં શરૂઆતમાં પૈસા આવવાના શરૂ થયા થોડાક ત્યારે પહેલો મા બાપનો વિચાર કર્યો હા કે ના હા કે ના પછી છોકરાઓનો વિચાર કર્યો હા કે ના જવાબ આપો આમ આમ કરો છો તો હા પછી તમારો વિચાર કર્યો બરાબર તમે કોઈ પણ ઘરના પુરુષ એવા જોયા છે કે જે અમદાવાદ ગયા હોય હોય પોતાને માટે શર્ટ લઈને આવ્યા કેમ હવે કોઈ જવાબ નથી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે હું ઘેર ન જાઉં ને ભાઈ સાહેબ ત્યાં સુધી જમે જ નહીં તમને ખરેખર એવું લાગે છે કે ચાલીસ વર્ષના પાંત્રીસ વર્ષના પચાસ વર્ષના પંચાવન વર્ષના માણસને પીરસીને જમતા નથી આવડતું ખરેખર કોઈને એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો એને આવડે જ છે પણ દિવસનો એટલો ભાગ તમે સામે બેઠા હો અને તમે હો ત્યારે એ જમે એવો એનો પ્રયત્ન હોય છે એને કહેતા નથી આવડતું એ એનો પ્રોબ્લેમ છે આપણે બધા જ શબ્દોમાં ના સાંભળીએ અને ત્યાં સુધી આપણને સમજણ નથી પડતી એમની આંખમાં દેખાતો સ્નેહ એમના સ્વભાવમાં દેખાતી અમુક પ્રકારની રૂજુતા લાગણી એ આપણને નથી દેખાતી હમણાં જ એક મારી બેનપણી મને કહેતી હતી કે એની દીકરી પરણીને ગઈ છે અને બધા બેઠા હોય વાતો કરતા હોય મજા કરતા હોય ત્યારે અચાનક દીકરાના ફાધર એના સસરા આવે ને એને ખભે હાથ ફેરવીને કે બેટા તું સુખી છે ને લગભગ દર અઠવાડિયે એકા દ્વારા સવાલ એ પૂછે આ આ લાગણી નથી એને આવડતું નથી જેવું સ્ત્રીઓને આવડે એવું ઘરમાં ઝઘડો થાય ને ભણ બારણું પછાડીને પુરુષ જતો રહે તરત સ્ત્રી શું કરે હવે તો સેલ ફોન આવી ગયા છે તરત અમારે થયો ઈમિડિયટલી જે પહેલું દેખાયું એને ફોન કરીને ફરિયાદ કરી દેવાની પુરુષ સવારથી એ ધુમાડો છાતીમાં લઈને નીકળે એ સાંજ સુધી અંદર રહે એ ચાર મિત્રોને ફોન કરીને કહેતા નથી કે અમારે ઘેર ઝઘડો થયો કે છે બધા આમ આમ કરે છે કોઈ બોલતું નથી નથી કહેતા ને નથી કહેતા એટલા જ માટે એમને ડાયાબિટીસ થાય છે એમને બ્લડ પ્રેશર થાય છે એમના વાળ વહેલા ખરી જાય છે આ વૈજ્ઞાનિક સત્યો છે જો ઘરમાં સુખ જોઈતું હોય ને તો સૌથી પહેલી ઘરમાં શાંતિ જોઈએ પરણીને આવેલી છોકરી પતિને ફરિયાદ કરે અને સાસુ દીકરાને ફરિયાદ કરે આ ત્રાસ એના માટે એટલો થઈ જાય કે ઘેર કેટલા મોડા જવાય એવો પ્રયત્ન કરે હા કે ના હા હા પાડે છે બધા નહીં કરીએ એવો વિચાર આવે છે ક્યાંક હા કે ના એમાં આ નથી પાડતા આપણે બધા આપણી દીકરીનું સુખ ઈચ્છીએ છીએ આપણને બધાને એમ છે કે આપણી દીકરી સુખી થાય સારે ઘેર એની સાસુ એ બહુ સારી એને તો બધું પહેરવાની છૂટ એના ઘરમાં બધું પહેરવા દે પંજાબી પહેરવા દે પેન્ટ પણ પહેરવા દે પણ અહીંયા આવેલી વહુને આપણે શું કહીએ છીએ અમારે ઘરે સાડી જ પહેરવાની ભાઈ અમારે ઘરે આ બધું નહીં ચાલે કેમ આવા બે ન્યાય છે આપડા કેમ આવા બે સ્ટાન્ડર્ડ છે કોઈકની વહુ થઈને ગયેલી દીકરીને છૂટ હોવી જોઈએ પણ આપણી વહુ થઈને આવેલી દીકરીને કોઈ છૂટ નહીં આપવાની કેમ આવા બે લેવલ ઉપર આપણે જિંદગી જીવીએ છીએ આપણે આ સમજવાનું છે ગૃહ કલેશનું સૌથી મોટું કારણ જો કોઈ હોય ને તો એ બે માન્યતાનો સંઘર્ષ છે બે પેઢીનો સંઘર્ષ છે એક છોકરી જે હમણાં સિત્તેરમાં માં માં જન્મી છે એના વિચારો અને જે સાસુ ઓગણીસો સાહીઠમાં જન્મી છે એની પહેલાં જન્મી છે એના વિચારોમાં ફેરફાર હોય એ બહુ સ્વાભાવિક છે ઓગણીસો સાહીઠમાં પથ્થર પર ચટણી વાટતા હતા તમારા મમ્મી વાંટતા હશે આદુ મરચાં કૂટીને દાળમાં નાખવાના એ પછી મિક્સર આવ્યું ફર દઈને બધા ઘરમાં મિક્સર જે હવે મારી મમ્મી નવું નવું મિક્સર લાવી તો અમે બધા ઊભા રહીને જોતા હતા કે અરે વાહ આવું કેવું થઈ ગયું અને હવે બહુઓ છે તૈયાર ચટણી લાવે પેકેટ કાપે કાઢે વાડકામાં પાણી નાખે ને ખવડાવે અને સરસ મળે છે ખરાબ નથી મળતી એ ચટણી સવાલ એ છે કે ગઈકાલે તમે એક મોબાઈલ ખરીદ્યો આઈફોન ખરીદ્યો સેમસંગ ખરીદ્યો નોકિયા ખરીદ્યો છ જ મહિનામાં એ ફોન કરતા સારો બીજો ફોન બજારમાં આવે છે હા કે ના તો તમને શું લાગે છે ભગવાને ઓગણીસો સાહીઠમાં જે મોડલ બનાવ્યું અને ઓગણીસો નેવુંમાં માં બનાવ્યું એમાં કઈ ફેરફાર જ નહીં કર્યો અપગ્રેડ કરે કે ના કરે મોડલ ઉપરવાળો બી અપગ્રેડ કરે એમને એમ ના મોકલે સાહીઠ નું મોડેલ ને ના મોડેલમાં નવા નવા ઘણા એણે ફીચર ઉમેર્યા હોય હવે આ સ્માર્ટ ફોન છે સ્માર્ટ ફોન ને સ્માર્ટ ની જેમ વાપરતા આવડવો જોઈએ તમને ન આવડે ખિસ્સામાં પડ્યો હોય તો નંબર લાગી જાય અને તમે જે વાતો કરતા હોય પહોંચીએ જાય થયું છે આવું કોઈની જોડે હા આપણે બધા મારે જે ખરેખર આ વાત ઉપર આપણે હવે થોડા ગંભીરતાથી વિચાર કરીએ તો તમને સમજાય કે આપણી જિંદગીમાં જ્યારે પણ તમે વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થઈ એવું એક લિસ્ટ બનાવજો હું તમને હવે આના ઉપાય આપું ઝડપથી કે એક લિસ્ટ બનાવજો કે તમારા ઘરમાં કઈ વાતે કચકચ થઈ ચોખ્ખાઈની વાતે હા એ આમ કરે છે હું આમ કરું છું મારો દીકરો છે એને અમે એવું શીખવાડ્યું છે તારે ઘરમાં સામ જમી લઈએ એટલે ટેબલ તારે સાફ કરવાનું હવે એ એવું કરે કે આઠ વાગ્યાના જમ્યા હોઈએ તો ટેબલ સાફ કરે નહીં બેસી રહે ને ટીવી જુએ ને આમ ફરે ને તેમ ફરે ને એને એમ છે મારી મા કરી નાખશે જો હું નહીં કરું મને તો એમાં હતું કે ખાલી બહેનો જ બહુ અવાજ કરે પણ એવું નથી આપણને કેટલું બધા નથી કહેતા કચકચ કચકચ કરે આપણો ટાઈમ આવે તો આપણે કહી દેવાનો એમ થોડી છોડાય મજાની વાત મારે જે તમારી સાથે કરવી છે એ જ કે તમારા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થાય છે અથવા કઈ કઈ વાતે કકળાટ થાય છે દીકરી સાથે પણ અને વહુ સાથે પણ એનું લિસ્ટ બનાવશો ને તો તમને સમજાશે કે તમે તમારા વિચારો બદલ્યા નથી ને એટલે કચકચ થાય છે ઉછરી રહેલી દીકરી હોય તેર ચૌદ પંદર વરસની મોબાઈલ આપણે જ આપ્યો હોય પછી એ કોઈની પણ સાથે મોબાઈલ પર વાત કરતી હોય એટલે આપણા કાન ચાર થાય કોણ છે કોની જોડે વાત કરે છે ક્યાં જાય છે એવી કેવી બેનપણી છે અહીંયા લઈ આવો મને મળપણીને ઘેર ફોન કરે આવી છે આવી પોલીસગીરી કરવાથી તમે જો એમ માનતા હો કે તમારી દીકરીને તમે સંસ્કાર આપી શકશો તો આ તમારી ભૂલ છે પોલીસ થવાથી કંઈ નહીં થાય પ્રેમ કરવાથી થશે એટલો સ્નેહ આપો કે તમારી સાથે જુઠ્ઠું બોલે જ નહીં બધી મમ્મીઓ એમ કે મને બધું સાચું કહેવાનું હા બેટા પછી ચૌદ પંદર વરસની છોકરી એમ કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને અમારા ક્લાસનો એક છોકરો ગમે છે આ બિચારી સ્નેહથી તમને સાચું કહેવા ગઈ એમાં મમ્મીના ડોળા ફરી ગયા તને નથી ને કોઈ ગમતો એ એના ક્લાસની વાત કરે છે તમે એને ક્યાં જે મગજમાં વિચાર છે પણ નહીં એ તમે નાખ્યો આ એના મનમાં નથી એ તો નિર્દોષ ભાવે તમારી સાથે કશું શેર કરે છે મારે ખરેખર આજે આ વાત અહીંયા એમની હાજરીમાં કેવી છે કે જ્યારે અસ્મિતા પર્વ હોય છે કે ક્યાંય પણ અત્યારે પણ કેટલા નિરાંતે શાંતિથી એક સારા શ્રોતા થઈને સાંભળે છે પોતે પ્રખર વક્તા છે બાપુને સાંભળવા આખી દુનિયા આવે છે અને છતાંય ધીરજથી સાંભળી શકે છે મોટા ભાગની મમ્મીઓ માતાઓ સાંભળી જ શકતી નથી દીકરી કંઈક કહેવાનું શરૂ કરે એટલે તરત એને કહે તારું દફતર ઠેકાણે મૂકી દે તારા કપડાં વાળીને મૂકી દે હા પછી સાંભળું છું પહેલાં આટલું કરી નાખ પહેલાં આ કરી નાખ પહેલાં આ ગોઠવી દે એ એના ઉમળકાથી એના ભાવથી એની મા સાથે પોતાના હૃદયની કોઈ વાત પોતાની લાગણી વહેંચવા આવી છે આખો દિવસ શું સ્કૂલની વાતો કરવાની ચાલ તારું કામ કર ભણવા બેસ એને માટે જો તમે ઉત્તમ બહેનપણી બની શકો ને તો તમારી દીકરી ક્યારેય એવું કંઈ નહીં કરે જેના કારણે તમારે નીચું જવું પડે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે માં જ બનીએ છીએ આપણે મિત્ર બની જ નથી શકતા અને માં એટલે શંકાશીલ આખો દિવસ એના પર નજર રાખતી માં મા એટલે એવી મા નહીં કે જે એની સાથે સ્નેહથી પ્રેમથી વાલથી વર્તે એનો કોઈ મિત્ર હોય દાખલા તરીકે ક્લાસનો કોઈ છોકરો છે એની સાથે ફાવે છે એક છોકરા સાથે વાતો કરવી એ ગુનો નથી આજના જમાનામાં તો નથી જ સૌથી પહેલું આપણે શું કરીએ છીએ જો આપણે પાટીદાર છીએ આ બધા વાણિયા બામણ જોડે બહુ આપણે ભેગા નહીં થવાનું ના આ વિચાર એના મનમાં છે જ નહીં એ તો નિર્દોષ છે એનો મિત્ર છે એ વાતો કરે છે એની સાથે બહુ બહુ તો નોટ એક્સચેન્જ કરે છે આ વિચાર એના મગજમાં આપણે જ નાખ્યો અને પછી આપણને શંકા પડે છે કે શું કરે છે ક્યાં જાય છે કોને મળે છે તો એ ત્યાંથી શરૂ થાય છે આપણો પ્રશ્ન દીકરીને આપણે આખો વખત જ્યારે પણ જુઓ ત્યારે એના ઉપર શંકા કરવાની એને બહાર નહીં જવા દેવાની એની બેનપણીઓમાં શંકા કરવાની અને પછી એ જ્યારે જૂઠું બોલવા માંડે જ્યારે કોઈ છોકરાના પ્રેમમાં પડે ત્યારે આપણને બહુ અફસોસ થાય ભાગી જાય ખોટું પાત્ર પસંદ કરે ત્યારે આપણને બહુ અફસોસ થાય કે અરે રે અમે આટલું કર્યું અમે આટલા સંસ્કાર આપ્યા સંસ્કાર એટલે મંદિર લઈ જવી દીવો કરાવવો કથા સાંભળવા લઈ જવી પંજાબી પહેરાવવું આ સંસ્કાર નથી આ તો બધી બાહ્ય ઉપચાર છે સંસ્કાર તો ભીતરથી પ્રગટે છે અને ભીતરથી પ્રગટાવવા માટે સૌથી અગત્યની વાત એ છે કે મા પોતે ખૂબ શાંતિથી ધીરજથી અને પ્રેમથી દીકરી સાથે વર્તે આ આપણા સમાજમાં નથી થતું દીકરીને એટલું બધું ભણાવે એટલી બધી ફટવે પછી બીજે ઘેર જાય ત્યારે એને ફાવે નહીં અને એમાં હવે આ એક મોબાઈલ આવ્યો છે બધી મમ્મીઓ સવારના પર દીકરીને ઘેર ફોન કરીને એનો સંસાર ચલાવે હા કે ના હા હા તો બધા પાડે જ છે તારે ઘેર શું બનાવ્યું છે કોણ આવેલું શું વ્યવહાર કર્યો તે એને શું આપ્યું એને તમને શું આપ્યું એને આપણા લગ્નમાં ક્યાં કવર આપ્યું છે એ એના ઘેર ગઈ છે એના સાસરે ગઈ છે એના પરિવાર સાથે સુખી થાય એવો પ્રયત્ન કરવાની માતા પિતાની ફરજ છે એના સંસારમાં દખલ કરવાથી છૂટાછેડા થયા વગર નહીં રહે અને પછી મમ્મી એમ કે છૂટાછેડા થયા અમે તો બધું આપ્યું વસ્તુ આપવાથી કોઈ ક્યારેય સુખી થતું નથી વિચાર આપવાથી સુખી થાય છે આપણે આ વિચાર નથી આપતા વસ્તુઓથી એનું ઘર ભરી દઈએ છે માટે કદાચ આ પ્રશ્ન થાય છે પરણીને આવી જે વહુ એની સાથે પણ આપણે એ જ વ્યવહાર કરીએ છીએ કડક એકદમ એને જરાય ઢીલી નહીં પડવા દેવાની જરાય શાંતિથી એને પોતાનું ઘર લાગે જ નહીં સોફામાં બેઠી હોય એને જો બહારથી આવ્યા કેમ પગ ઉપર લઈને બેઠી છે કેમ આમ કરે છે શાક નથી સમાર્યું બેસી રહી છે આમ નથી કર્યું સતત કચકચથી ક્યારેય કોઈ આપણું થતું નથી ઘરના નોકરે ભાગી જાય તો આ તો વહુ છે આખો દિવસ જો કચકચ કરીએ ને તો ઘરમાં કામ કરતો માણસે ભાગી જાય કે આમની જોડે નહીં રહેવાય તો આ તો વહુ છે અને જે જુવાન દીકરીઓ છે એને પણ મારે કહેવાનું છે કે તમે અહીંયા આવ્યા છો જેમણે આટલો સંઘર્ષ કરીને પૈસો પૈસો બચાવીને આ મકાન બાંધ્યું છે કે તમારા વરને ઉછેર્યો છે એ માને થોડો સ્નેહ કરો એને થોડી ચલાવી લો એને થોડું માફ કરો તો એમાં તમે ક્યાં નાના થઈ જવાના છો હું મારા સાસરે ગોમતીપુર જાઉં ને તો આટલી બધી આ પ્રખર વક્તા અને ફલાણીને હમણાં મારી પચાસ ઓળખાણ આપી એ બધા પછી મારા મમ્મી મને યાદ કરાવે કે મંગળસૂત્ર ભૂલતા નહીં હું રોજ નથી પહેરતી ચાંદલો કરજો બંગડી પહેરજો કેમ કારણ કે ત્યાં લોકો વાતો કરશે અને મને કોઈ નહીં કે મારી સાસુને સંભળાવશે હું જો એમને પ્રેમ કરતી હોઉં તો એમને તકલીફ ન થાય એવું વર્તવાની મારી ફરજ છે એ સાસુ છે માં છે પડોશી છે માસી છે કાકી છે ભૂલી ને એક વૃદ્ધ સ્ત્રી તમારા ઘરમાં રહે છે અથવા વૃદ્ધ થઈ રહી છે એની લાગણી સાચવવી એ આપણી ફરજ છે મોટા ભાગના લોકો ભૂતકાળ ભૂલી શકતા નથી દીકરીઓ પરણીને આવી હોય શરૂઆતમાં સાસુએ કડક વર્તન કર્યું હોય પછીથી જ્યારે જ્યાં સાસુ વૃદ્ધ થવા માંડે ત્યારે વેર લેવા નીકળે મને આમ કર્યું હતું એટલે હું આમ કરીશ તો એના મન તમારામાં ફેરશું જો તમે પણ એના જેવું જ વર્તવાના હો તો તમારામાં એમાં કોઈ ફેર નથી તમે બંને સરખા જ છો તમે જો એનાથી સારા હો અથવા સારા સાબિત થવા માંગતા હો તો તમારી ફરજ એ છે કે એમણે જે કર્યું તે તમારે સારી રીતે વર્તવાનું છે આ પણ અપગ્રેડેડ વર્ઝનનો નમૂનો છે જૂના ફોન તમારે આમામ આમામ દબાવીને કરવા પડે સ્માર્ટફોન આમ કરે તો તમે સ્માર્ટફોન છો કે જૂનું ડબલું એ તમારે જ નક્કી કરવાનું જો તમે સ્માર્ટફોન હો તો સ્માર્ટફોનની જેમ વર્તો જો તમે નવા નવી પેઢીની દીકરી હો તો નવી પેઢીની દીકરીઓ આવા બધા વેર ઝેરમાં જૂના અમુક પ્રકારના કચકચમાં નથી પડતી નવી પેઢીની દીકરીઓ નવી દિશામાં નવા સૂર્ય સાથે આવી છે એમણે નવું વિચારવાનું છે જો સાહીઠ વરસની સાસુ જેવું વર્તી એવું જ તમે વર્તવાના હો તો તમારી માનસિક ઉંમર સાહીઠ જ વર્ષની છે તમારી માનસિક ઉંમર વીસ વર્ષની નથી અને કેવી વાતમાં છૂટાછેડા થાય છે હમણાં જ મને ખબર છે કોઈકના ઘરે છૂટાછેડા થયા મને એટલું હસવું આવ્યું એને પાંચ વરસ પછી એવી ખબર પડી કે એનો વર કાંદા લસણ ખાય છે આવી વાતમાં એને બેગ બેગે જ ભરીને પોતાને ઘેર જતી રહી ત્યારે સવાલ એ થાય કે કાંદા લસણ ખાવા કે અમુક રીતે જીવવું કે અમુક પ્રકારની જિંદગી જીવવી એ આપણા સ્નેહની વચ્ચે કેવી રીતે આવે પાંચ વરસ તમે જે માણસ સાથે જીવ્યા જે પરિવાર સાથે જીવ્યા એને થોડોક સમય પણ એવો નથી આપ્યો કે જે તમને ઘર સાથે પરિવાર સાથે બાંધે તમારી લાગણી સપ્તપદીના વચન પરણતી વખતે તમને બધાને ખબર હશે જેટલા વિધિસર પરણ્યા છે બધાને કે ત્રણ ફેરા ફર્યા પછી ચોથા ફેરામાં એમ કે બેન હવે તમે ડાબી બાજુ આવો અને બેન બી બધું આમ સાચવીને છેડાછેડી લઈને ડાબી બાજુ આવી જાય પૂછે નહીં કેમ બ્રાહ્મણે કીધું ને આપણે કર્યું જાજી બુદ્ધિ ક્યાં વાપરવી છે કેટલી સુંદર વાત છે આપણા શાસ્ત્રની કે તમારી પાસે બધા અંગ બે છે બે આંતરડા બે ફેફસા બે મગજ બધું જ બે બે અંગૂઠા બે હાથ બે પગ હૃદય એક છે અને ત્રણ ફેરા ફર્યા પછી એ હૃદય તમને સોંપે છે જેણે તમને હૃદય સોંપ્યું એને દુઃખી કરવાનો અધિકાર આપણને આપ્યો કોણે આપણે બધા અજાણતા જ એને સૌથી વધુ દુઃખ આપીએ છીએ જેને આપણે પ્રેમ કરીએ છીએ તમે ઘર છોડીને જતા રહો સાસુને લીધે દુઃખી કોણ થાય છે તમારા પતિ સાસુ ગમે તેવી હોય તમે સાસુને પરણીને આવ્યા છો તમે જેને પરણ્યા છો એની લાગણીનો વિચાર કરો છૂટાછેડા લેવાથી જિંદગીની કોઈ સમસ્યા પૂરી થતી નથી અને છૂટાછેડા લીધા પછી સારો જ છોકરો મળશે એવી કોઈ વોરંટી ગેરંટી છે છૂટાછેડા લીધા પછી જિંદગી સારી જ જશે એવું કોઈ તમને દસ્તાવેજ કરી આપવા તૈયાર છે બાળક સાથે છૂટી થાય સ્ત્રીઓ ત્યારે મને બહુ એવો સવાલ થાય કે એના પિતાથી એની દાદીથી એના પરિવારથી દૂર કરવાનો તમને શું અધિકાર છે તમને નથી ફાવતું તમારો પ્રશ્ન છે તમારા બાળકને તો પરિવારનો પ્રેમ મેળવવાનો હક છે મળવો જોઈએ અને એનાથી વંચિત રાખવાનો તમને કોઈ અધિકાર જ નથી તમે કોઈ છો જ નહીં આ નિર્ણય કરનાર કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે દાદી પાસે જવા ના દે તમને નથી ફાવતું તમારી સાસુ છે એને માટે તો દાદી છે વાલ સોઈ પ્રેમાળ અને એ તમારા બાળક સાથે ખરાબ રીતે નથી જ વરતતા એ તમે જુઓ જ છો એ તો બિચારા ઓછા ઓછા થઈ જાય છે તમારી સાથે જે થયું એનું વેર તમે એની પાસે તમારું સંતાન નહીં જવા દઈને લો છો કેટલું ખરાબ આપણે કેવા થઈ ગયા છીએ મારે એક જ વાત બધાને કહેવી છે અને આપણે બધા જાણીએ છીએ છતાં અવગણીએ છીએ એવી આ વાત છે ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો ગમે તેટલું કરો જિંદગીને રિવર્સ ગિયરમાં નાખી નથી શકાતી કોઈ ગુજરી જાય પછી અફસોસ થાય કોઈ ચાલી જાય પછી એમ થાય કે અરે રે મમ્મી ઘરમાં હતા ને તો બરણીઓ જોઈ લેતા હતા વસ્તુઓનું ધ્યાન રાખતા હતા અંદરથી મારા માટે કોઈ બારણું ખોલતું હતું મારી કોઈ રાહ જોતું હતું ભલે અબોલા હોય ને તો એ જુએ કે આવી ગઈ છે ને એવી વ્યક્તિ જ્યારે જતી રહે ને પછી આપણને એમ થાય કે અરે રે આ જતા રહ્યા એની સાથે સારી રીતે વર્તી હોત તો સારું થત પુત્ર વધુ ઘર છોડીને જતી રહે દીકરાને લઈને જતી રહે છૂટાછેડા લઈને જતી રહે ત્યારે એમ થાય કે હતી તો સારી હો બિચારી પણ હોય ત્યાં સુધી આપણને બિલકુલ ગમે નહીં અને આની પાછળ સૌથી ઊંડું અને સૌથી પુરાણું કારણ એ છે કે સ્ત્રીને એવું શીખવવામાં આવ્યું છે કે સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ છે આ વાત તમારા મનમાંથી રોજ સવારે ઉઠીને એકવાર ભૂંસી કાઢજો એકતા કપૂરની સિરિયલ સિવાય ક્યાંય સ્ત્રી સ્ત્રીની દુશ્મન નથી જોતા નહીં આવી સિરિયલો જેમાં સાસુ ને બહુ ને બધા કોન્સ્પિરસી કરે આટલા લોકો ઘર અહીંયા બેઠા છે કોઈ એ પોતાની બહુની ખીર બનતી હોય એમાં મીઠું નાખ્યું હા કે ના તો પછી આવું શું કામ જુઓ છો જે માન્યામાં નથી આવતું એવું જોઈને તમારું મગજ શું કામ બગાડો છો જાણવા જેવું વાંચવા જેવું લોકો ભેગા થાય ને હમણાં જ થોડા દિવસ પહેલા હું એક ટીમ જમવા બેઠી હતી મારી પાછળ બધી સ્ત્રીઓ જમતી હતી તે એક બેન બીજા બેનને કહે છે કે આ રેખાએ ડાન્સ કર્યો ને એવોર્ડમાં ત્યારે અમિતાભ બચ્ચન આવ્યા એટલે ત્રીજા બેને કહ્યું આ મજાની વાત સમજો એટલે ત્રીજા બેને કહ્યું કે હા હા એમનું હજી ચાલે છે તમને ખબર એમનું ચાલે છે કે અટકી પડ્યું છે ત્રેસઠ વર્ષની સ્ત્રી રંગમંચ ઉપર ઊભી રહીને નૃત્ય કરી શકે છે એને સલામ કરવાની છે બીજું કઈ વિચારવાનું નથી એને ત્રેસઠ વર્ષે એવું શરીર રાખ્યું છે કે નૃત્ય કરી શકે લોકોની સામે ઉભી રહી શકે સ્વસ્થતા અને સુંદરતા બંને જાળવી છે એને સલામ કરો પચાસ વર્ષની સ્ત્રી થાય એટલે એને ઘૂંટણ દુખવા માંડે ને કમર દુખવા માંડે સાંજ પડે માથું ચડે ને એનું કારણ એ છે કે આપણે બધાએ એટલી નેગેટિવિટી મનમાં ભરી છે ને નકારાત્મક ભાવનાઓ કે ધીમે ધીમે હવે શરીરમાં નીકળવા માંડી છે આને છોડીશ નહીં ને પેલા ને સીધા કરીશ ને આનું મગજ ઠેકાણે લાવી દઈશ ને આને તો હું માફ નહીં કરું ને આવું કેટલું સ્ટોર કર્યું છે માળિયામાં નવરાત્રિ આવે ને બધું નીચે ઉતારે અને પછી પ્રતિજ્ઞા કરે કે આ વખતે હું નક્કામી ચીજો કાઢી જ નાખીશ કાંઈ નક્કામું લાગે જ નહીં મૂકવા માંડે ને ત્યારે બધું કામનું પિત્તળના મોટા મોટા ગળા માંજીને પાછા ઉપર ચડાવે આવતે વર્ષે માંજવા માટે મનના માળિયામાં પણ બહુ નેગેટિવ વસ્તુઓ છે જેનો આપણે કદી ઉપયોગ નથી છતાં મૂકી રાખીશું કાઢી નાખો બિલકુલ નકામી છે આ બધી વસ્તુઓ ભૂતકાળની કેટલીક કડવી યાદો નકામી છે કેટલો કચરો નકામો છે મારે તમને બધાને એક વાત પૂછવી છે તમારે ઘેર સવારના પોરમાં કોઈ આવીને તમને બેગ ભરીને કચરો આપી જાય તો એનું તમે શું કરો નાખી દો કે નાની નાની વાડકીમ ભરીને અડસ પડસમાં આપી આવો કે આ મને કોક આપી ગયું છે તમને આપી જાઓ છે કોઈ એવું હા કે ના તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો હવાર પડી નથી કે મોકલ્યા નથી વાંચ્યા નથી પણ મોકલી દેવાના આ જ્યારથી વોટ્સએપ ફ્રી થયા છે ને ત્યારથી એટલા લોકો એટલા લોકોને સંદેશા મોકલે છે અને પોતે વાંચતા નથી આપણા બધાના જિંદગીમાં પણ આવા એક ફ્રી વિચારો છે દાંત દુખતો હોય કોક તમને સવારે કે ને કે મને દાંત દુખે છે એટલે એને કે તલનું તેલ લગાડો સિંધા લોણ ને તલના તેલના કોગળા કરો કાંઠો દબાવો લવિંગ દબાવો અને તમે પૂછો તમે કોઈ દી દબાવ્યું છે કે ના હો મેં તો સાંભળ્યું છે જે પ્રયોગ તમે જિંદગીમાં કર્યા નથી એ બીજાને સૂચવો નહીં તમારી વહુ સાથે તમે દબાઈને રહો છો તમે ડાયા છો તમે સીધા છો પણ પડોશમાં એમ કહેવાનું કે જવાબ આપી દેવાનો નહીં સાંભળવાનું અહીંથી સળગે છે બીજાની જિંદગી બીજાની છે તમારી જિંદગી તમારી છે નેગેટિવ વસ્તુઓનો પ્રચાર પ્રસાર ન કરો નક્કામી ચીજો બીજાને ગેર નહીં આપવાની શું કામ આપણે જઈને બીજાને એમ કહીએ છીએ કે સીધી કરી નાખો તમારી વહુને તમે કરો ને તમારી એ તો આપણાથી એ થતું નથી પણ કોઈ બે જણાને બહુ બનતું હોય તો તરત આપણી નજર ત્યાં જાય છે આ નથી કરવા જેવું કોઈકના ઘરમાં સુખ હોય ને તો એવું શોધી કાઢો કે સુખ શેને ને લીધે છે એ વાત આપણે ઘેર લઈ આવો કે એવું શું કરે છે આ સાસુઓ કે એમના ઘરમાં કકડાટ નથી થતો એકવાર ગાંધીજીને કોઈકે પૂછ્યું કે તમારે બાને ઝઘડો નથી થતો તો ગાંધીજીએ કીધું ના નથી થતો એટલે કે કેમ નથી થતો તો બપોરે બે વાગે બાપુએ બૂમ પાડી કે બા ફાનસ આપી જજો એટલે બા ફાનસ લઈને આવ્યા ને કે સળગાવી આપું કે હા સળગાવીને મૂકીને ગયા એટલે જેમણે પૂછ્યું હતું એમણે કીધું કે વાહ વાહ બધું તમારું કયું માને એટલે ઝઘડો ન થાય કે ના એવું નથી તમે જશો ને પછી આવીને મને પૂછશે કે મગજ ઠેકાણે છે ને બપોરે બે વાગે ફાનસ સળગાવો છો અમે ત્રીજા માણસની સામે નથી ઝઘડતા મોટા ભાગના લોકોનો પ્રશ્ન એ છે કે એમની જિંદગીમાં ત્રીજો માણસ જ સૌથી મહત્વનો છે સાથે રહેવાનું આપણે સાસુ વહુએ માં મા દીકરીએ પણ બહારનું કોઈ આવીને એમ કે કે સંભાળજો જમાનો બહુ ખરાબ છે એટલે તરત માનું મગજ ફરી જાય ડાઈ દીકરી સમજદાર દીકરી કયાગરી દીકરી પણ જો કોઈ આવીને એમ કહ્યું તમારી દીકરીને કોઈકની સાથે સાયકલ પર અહીંયા જોઈતી કે તમારી દીકરીને અહીંયા કોકની સાથે આઈસ્ક્રીમ ખાતી જોઈતી એટલે પૂછ્યા વગર મા મગજ ગુમાવીને કોણ હતું કોણ હતું કરીને એનો જીવ ખાઈ જાય કોઈ શું કે છે મહત્વનું નથી તમને તમારા સંસ્કારમાં તમારી સભ્યતામાં તમારા ઉછેરમાં ભરોસો છે તમારી દીકરી ખોટું ન કરે એવો વિશ્વાસ છે તો એ ઘરે આવે ત્યારે સ્નેહથી પૂછો કે બેટા બહાર ઊભી હતી કોઈની સાથે આટલું જ પૂછવાનું છે અને તમે જુઓ તમારી દીકરી તમને જવાબ આપ્યા વગર નહીં રહે આપણે બધા અજાણતા એવું માની લઈએ છે કે સંબંધ તોડી નાખવો ને એ જ જિંદગીનો છેલ્લો છે દીકરી ભાગી જાય મા બાપને કહે નહીં કોલેજની બહાર ઊભેલા છેલ બટાઉ છોકરાઓએ ચશ્મા પહેરે ચાવી ફેરવે બે બટન ખુલ્લા રાખે આમ વાળ ઓળે એટલે છોકરીને ફિલ્મના હીરો જેવા લાગે પણ આ ફિલ્મનો હીરો જિંદગીમાં ઝીરો છે એક પૈસો કમાતો નથી એવી તમને ત્યારે ખબર પડે કે જ્યારે તમે એની સાથે ભાગી જાઓ ઘેર પાછા જવાની જગ્યા ન હોય એવું છોડીને એના ઘર પરિવારના માણસોને કેમ નથી મળાવતો જો ખરેખર સાચે જેન્યુન સારો છોકરો છે તો એ કેમ ખાલી તમારી જોડે ફોન પર જ વાત કરે છે કોણ છે એના મા બાપ ક્યાં રહે છે શું કરે છે તપાસ કરો એક દિવસ એના ઘરે પહોંચી જાઓ અચાનક કેવી રીતે આવકારે છે તમને જુઓ તમે એના ઘરમાં એને કીધું છે કે તમે એના મિત્ર છો ના બધી દીકરીઓને આજે અહીંયા જેટલી બેઠી છે એટલી દીકરીઓને મારે કહેવાનું છે કે જે જોવાથી થાય ને એને તો આકર્ષણ કહેવાય જે જાણવાથી થાય ને એને પ્રેમ કહેવાય ઓળખો માણસને એમ રાતોરાત કોઈની સાથે ફિલ્મની જેમ પ્રેમ નથી થતો અને પિક્ચરમાં ભાગી ગયેલા લોકોને જંગલમાં ઘરો બાંધવાની જગ્યા મળી જાય છે અહીંયા તો નાનું લાકડું કાપો ને તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા આવશે પકડવા કંઈ નહીં થાય આવા જંગલમાં મકાનો ઊભા નહીં થાય અને આવી હોટેલોમાં જગ્યા નહીં મળે ને મોટરસાયકલનું પેટ્રોલ ખાલી પચાસ કિલોમીટર ચાલશે પછી ક્યાંથી લાવશો જિંદગીની રિયાલિટી બહુ કડવી છે અને સચ્ચાઈઓ બહુ જ બહુ જ અઘરી છે જીવવી આ અઘરી સચ્ચાઈઓ તમારી દીકરીને સમજાવવાની એક મા તરીકે તમારી ફરજ છે શંકા કરવાને બદલે એને સમજાવો કે અમે તારા પર શંકા નથી કરતા અમે જમાનાથી ડરીએ છીએ અમે લોકોથી ડરીએ છીએ એક દીકરી ઘેર આવે ડરેલી અને માને એમ કહે કે છોકરો મારી પાછળ આવે છે કે કાલથી બે દિવસ જતી જ નહીં કેમ કેમ બે દિવસ ન જાય એ કેમ ઘરમાં બેસી રહે એને એમ કહેવાનું કે સ્કૂટર ઊભું રાખ સાયકલ ઊભી રાખ છોકરાને એમ કહે કે ચાલ મારા પપ્પાને મળવા આવું જ મારી સાથે ડરવાનું શું એક છોકરીને કોઈ છેડી જાય એની સાથે કોઈક અમુક પ્રકારનું ખરાબ વર્તન કરે તો મમ્મી કોઈને કહેવાનું નહીં કેમ નહીં કહેવાનું એનો શું વાંક છે અને ઉપર જતા પાછી મમ્મી એમ કે તું આવા કપડાં પહેરીને રાતે ફરે છે ને એટલે આવું થાય છે એણે શું પહેરવું શું ખાવું એના ઉપર સમાજનો કંટ્રોલ છે મર્યાદા ભીતર છે મર્યાદા વસ્ત્રોમાં નથી આપણી બધી જેટલી સ્ત્રીઓ પુરાણોની તમે જોઈ એ બધી કંચુકી પહેરતી હતી ઓફ શોલ્ડર બ્લાઉઝ અને આટલી કમર ખુલ્લી રહીને નીચે ધોતીને ઉપર ઉપર વસ્ત્ર લેતી હતી આટલું શરીર ખુલ્લું રહેતું હતું પણ કોઈની તાકાત હતી કે એમની સાથે કોઈ છેડખાની કરે દ્રૌપદીની આંખમાં એ તેજ હશે કે દુશાસને પોતાના હાથ નીચે નાખી દીધા કૃષ્ણ તો આવ્યા હશે કે નહીં કોને ખબર એની આંખમાં એ તેજ હશે કે દુશાસન કપડાં ન ખેંચી શકે હું તો હંમેશા એવું માનું છું દીકરીની આંખમાં એ તેજનો જન્મ થવો જોઈએ આપણે અનસુયાના દેશની સ્ત્રીઓ છીએ આપણે લક્ષ્મીબાઈની દીકરીઓ છીએ આપણે ક્યાં પહોંચી ગયા આ ટીવી સિરિયલો આ સિનેમા આ પ્રેમમાં પડવું આ ભાગી જવું પ્રેમ તો આ આપતા શીખવે જેમણે ઉછેર્યા આટલા મોટા કર્યા ખવડાવ્યું પીવડાવ્યું ભણાવ્યા એના પ્રત્યેની ફરજ ભૂલીને ભાગી જાય એને પ્રેમ ન કહેવાય એને સ્વાર્થ કહેવાય એને પ્રેમ ન કહેવાય હું આવા પ્રેમને બિલકુલ માનતી નથી અને સ્વાર્થ હંમેશા એનો રસ્તો શોધે જ છે તમારે એ સ્વાર્થનો જવાબ આપવો જ પડે છે કારણ કે તમારા મા બાપના આંસુ છે ને એ એક એક આંસુ તમને જિંદગીનું એક એક વરસ ખરાબ કરી નાખશે આ યાદ રાખજો આ બધું મારે જુવાન દીકરીઓને આપણી બાળકીઓને આપણી જુવાન થઈ રહેલી દીકરીઓને કહેવાનું છે કે માને આપણે કહીએ છીએ ને તું ઝુંબરે તને ના સમજ પડે એ મા તમને ત્યારે સમજતી હતી કે જ્યારે તમારી પાસે ભાષા પણ નહોતી એને શું ન સમજ પડે એને બધી સમજ પડે તમે ઘરમાં આવીને ચપ્પલ કાઢો ને માને ખબર પડે કે આમાં શું બદલાયું છે મા પાસે નજર છે એવા વેમમાં નહીં રહેતા આ તો એનો પ્રેમ છે કે તમને એ વેમમાં રહેવા દે છે બાકી તમને સ્કેન કરે છે તમારી માની નજર જરાક કંઈ ખોટું થયું હશે ને તો તમારી માને ખબર પડ્યા વગર નહીં રહે કારણ કે આ નાળનો સંબંધ છે એના પેટમાં રહ્યા છો તમે નવ મહિના એટલે માને છેતરવાનો વિચાર તો છોડી જ દેજો છેલ્લી વાત છે મારી વાત પૂરી કરું મારી પોતાની જિંદગીનો દાખલો મારે તમને આપવો છે મારી માને દીકરાની બહુ ઝંખના હતી હું એક જ સંતાન ને પછી મારા પિતાએ એવું નક્કી કર્યું કે હવે સંતાન નહીં જોઈએ એટલે એક જ દીકરી હું મારા માતા પિતાની મારા પિતાએ મને ખૂબ જુદી રીતે ઉછેરી આજથી પચાસ વર્ષ પહેલા ગુજરાતી દીકરી નહીં ઉછરી હોય એવી રીતે હું ઉછરી મારા પિતાને કેન્સર થયું અને ત્યારે મારી માએ રડીને મને એમ કહ્યું કે તું એકલા હાથે શું કરીશ મારા પિતાને બધા જ ઓળખે છે પુરુષોત્તમભાઈ બાપુ એવી કોઈ બચત નહીં એવી કોઈ આવક નહીં અને ત્યારે મારી માએ રડીને એમ કહ્યું કે અરે રે એક દીકરો તો એ પછી જે રીતે મેં એમની સેવા કરી કે જે રીતે એમને વિદાય આપી એ જોઈને લગભગ દરેક માણસે એમ કહ્યું કે એક દીકરો હોત ને તો પણ આટલું તો ન જ કરી શક્યો હોત મારા વખાણ નથી મારે તમને એ કહેવાનું ના મારા માટે તાળી ના પાડશો મારે તમને એ કહેવાનું છે કે તમારી દરેક દીકરીમાં એ શક્તિ છે એ શક્તિને બહાર આવવા દેજો તમારી પુત્ર વધુ પણ દીકરા બરોબર ઊભી રહી શકશે કારણ કે એને પુત્ર વધુ કહેવાય છે પુત્રથી વધુ છે તે પુત્ર વધુ જે દીકરાથી પણ વધારે છે એવી તમે લઈને આવ્યા છો તો એને સ્નેહથી રાખજો ઘરની ગૃહલક્ષ્મીને સાચવીને સંભાળીને સ્નેહથી જતનથી રાખશો ને તમે પૈસા કેવા તિજોરીમાં રાખો છો છૂટા આમ ફેંકી છો ક્યાંય દાગીના કેવા તિજોરીમાં રાખો છો આ પણ લક્ષ્મી છે એને જેમ સાચવીને રાખશો જેમ સંભાળીને રાખશો એમ વધુ તમારી સેવા કરશે તમને વધુ સ્નેહ કરશે તમને વધુ સુખ સગવડ આપશે પૈસો જેમ ગણી ગણીને વાપરો છો ને એમ ઘરની ગૃહલક્ષ્મીને પણ ઘસી નહીં નાખતા એને ગણી ગણીને સાચવી સાચવીને રાખજો અને તમારી સાસુ પણ કોઈક દિવસ ગૃહલક્ષ્મી હતી છે અન્નપૂર્ણા છે ધનતેરસના દિવસે બીજી પૂજાઓ કરો છો ને એવી રીતે સાસુ માને પગે લાગજો કે જિંદગીની પચીસ વરસ ત્રીસ વરસ પાંત્રીસ વરસ તમે ગરમ ગરમ જમાડ્યું છે તમે જ અન્નપૂર્ણા છો તમને પગે લાગું છું આટલું કરી શકશો ને તો મને લાગે છે જિંદગીમાં કોઈ સમસ્યા નહીં થાય ને આવા સંમેલનો નહીં કરવા પડે ઘરે ઘરમાં શાંતિ હોય ને એથી વધુ આ સમાજની કોઈ જરૂરિયાત જ નથી આપણે બધા એવા ઉદ્વેગના સમયમાં દાખલ થઈ ગયા છીએ કે બધા ચીડાયેલા જ છે તમે જુઓ દરેકનું મોડું આમ જ છે સેજ ગાડી ઘસાય તો ઉતરીને એટલું બધું લડે આપણને એમ થાય આટલું બધું લડવા જેવું છે પણ ભીતરથી બધા ફ્રસ્ટ્રેટેડ છીએ ઉશ્કેરાયેલા અકળાયેલા ચીડાયેલા છીએ શાંત થઈ જાઓ નેગેટિવિટી બહાર કાઢી નાખો તો કદાચ જિંદગી બહુ સુંદર થઈ જશે એક સૂરજ ડૂબતો તો અને સુરતને એમ થયું કે હું ડૂબું છું આ અંધારું થઈ જશે થોડી વારમાં હવે બહુ ચિંતા કરતો હતો એણે ઝાડને પૂછ્યું કે તું કંઈ કરીશ એણે પવનને પૂછ્યું કે તું કંઈ કરીશ ત્યારે એક નાનકડા દીવાએ હાથ ઊંચો કરીને કહ્યું કે તારા જેટલું નહીં થાય પણ એક ઘરનું અંધારું દૂર કરવાની જવાબદારી હું લઉં છું આપણે બધા જો એક ઘરનું અંધારું દૂર કરીએ ને તો અજવાળું આપોઆપ થઈ જશે બસ આટલી જ વાત સાથે પૂછે બાપુને ફરી એકવાર પ્રણામ કરીને મારી વાત પૂરી કરું છું તમને સૌને પ્રણામ કરું છું આપણો ખૂબ ખૂબ આભાર ચિત્રલેખા દિવ્ય ભાસ્કર ગુજરાત મિત્ર કચ્છ મિત્ર જન્મભૂમિ પ્રવાસી અને કલકત્તા હલચલના માધ્યમથી આપ અમારા હૃદય સુધી પહોંચ્યા છો પરંતુ આજે પ્રત્યક્ષ આપના શબ્દ પુષ્પના માધ્યમથી વક્તવ્ય સ્વરૂપે પ્રસ્તુત થયા એ બદલ વિલિયમ વર્ડ્સવર્થની ભાષામાં કેવું હોય તો સ્પોન્ટેનિયસ ઓવરફ્લો પાવરફુલ પર્સન ફિલિંગ્સ અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવતી ઉર્મીઓના મુળકા વક્તવ્ય રૂપે આપી અમને સૌને માર્ગદર્શન આપી અમારી વાસ્તવિકતાને પારદર્શકતા અમારી સમક્ષ પ્રસ્તુત કરીએ બદલ જોરદાર તાલીઓથી આ વક્તવ્યને આવકારીએ